શરૂ કર્યું છે પદાર્થોનું અલગીકરણ બરાબર હવે આજે એમાં આપણે આગળ ભાગે જોઈશું બરાબર આપણે આગળ જોઈશું કે પદાર્થોનું અલગીકરણ પદાર્થોને કેમ બરાબર આગળના ટંકા નંબર 4 માં આપણે જોઈ ગયા બરાબર તો એ જે પદાર્થ એક કે બે કે ત્રણ ચાર પાંચ જેટલા ભી પદાર્થો હોય એ પદાર્થોનું મિશ્રણ હોય એ પદાર્થો ભેગા હોય અને આપણે અલગ કરવું એને કહેવાય અલગીકરણની પદ્ધતિ તો આપણે પદાર્થોનું અલગીકરણ કઈ કઈ પદ્ધતિઓ વડે થાય છે કેવી રીતે કરી શકીએ છીએ એ આપણે આ પાઠમાં જોવાનું છે તો આપણે આગળ જોઈશું કે અલગીકરણની પદ્ધતિઓ કઈ કઈ છે તો આપણે આગળ કઈ કઈ જોઈ ગયા ઉપણવું હાથ વડે વીણવું બરાબર ચાળવું અહીંયા આજે આપણે જોઈશું ચાળવું નિક્ષેપણ નિતારણ બાષ્પીભવન બરાબર તો આ બધી ઘનીભવન આ બધી શું છે પદાર્થોનું અલગીકરણ એટલે પદાર્થોને જુદા પાડવાની પદ્ધતિઓ પદાર્થોને છૂટા પાડવાની પદ્ધતિઓ જુદા પાડવાની પદ્ધતિ બરાબર અલગ કરવાની પદ્ધતિઓ તો હવે આપણે આગળ જોઈ ગયા બરાબર પદ્ધતિઓ હવે અહીંયા આપણે નવી પદ્ધતિઓ આપેલી પદ્ધતિઓ જોઈશું ચાળવું બરાબર શું કહેવાય ચાળવું ચાળવું એટલે કે ઉપણવું આગળ આપણે કઈ કઈ જોઈ ગયા તો હાથ વડે વીણવું બરાબર આપણે ઘઉંમાંથી કે ચોખામાંથી કાકડાને દૂર કરીએ હાથ વડે વીણીને એ બરાબર પછી બીજું જોઈ ગયા અનાજનું છડવું કે ખેતરમાં કોઈ પાક આપણે લીધો હોય લણણી આપણે લીધી હોય એના જે ડુંડા હોય પણસા હોય એમાંથી એ બીજને અલગ કરવા માટેની પદ્ધતિ એટલે કે અનાજનું છડવું બરાબર અને ત્રીજી જોઈ કે ઉપણ કે એ જે છડેલું અનાજ છે એની અંદર બીજ પણ હશે કાંકરા પણ હશે ધૂપ પણ હશે સૂકા પાંદડા પણ હશે લીમડાનાની તો એ બધી અશુદ્ધિ કઈ રીતે દૂર કરવી તો ઉપણવાની ઉપણવું વિલોપિત બરાબર એ પદ્ધતિ જોઈ કે ઉપણવાની પદ્ધતિ દ્વારા શું થશે કે જે ભારે ઘટકો હશે એ નીચે પડશે અને જે હલકા ઘટકો જે અશુદ્ધિઓ હશે એ પવનની દિશામાં રાખવામાં આવે પવનની દિશા સાથે દૂર પડે છે દૂર જાય છે આપણે ઉપણવાની પદ્ધતિ જોઈ અહીંયા આજે આપણે ચાળવું નિક્ષેપણ નિતારણ અને કારણ આ ચાર પદ્ધતિઓ વિશે જોઈશું કે આની અંદર કેવા પદાર્થોનું આપણે અલગીકરણ કરી શકીએ છીએ તો અહીંયા છે ચાળવું એટલે કે સીવિંગ 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 શું કહે છે ચાળવું બરાબર તો અહીંયા આપણે સીવિંગ એટલે કે ચાળવું તો ચાળવું ચાળવાની પદ્ધતિ વડે આપણે કેવા પદાર્થોનું અલગીકરણ કરી શકીએ એ આપણે જોવાનું છે તો એના માટે આપણને એક પ્રવૃત્તિ આપી છે એ પ્રવૃત્તિમાં આપણે શું કરવાનું છે કે ઘઉંનો લોટ લેવાનો છે ચોકનો ભૂકો લેવાનો છે થાળી બરાબર ચરણી ચાળવા માટે ચાળણી બધાને ખબર હશે ઘઉં મમ્મી લોટમાં નથી વાત કરે ઘઉંનો જે લોટ હોય એને ચાળણી વડે ચાલે છે એ ચાળણી વડે કેમ ચાલે છે બરાબર એ બધું આપણે જોવાનું છે તો ચાળણ તો એમાં પદ્ધતિ આપી છે તો શું કરવાનું છે કે આપણે ચાળણીની અંદર લોટ લેવાનો છે જે આપણે રોટલી માટે દળાયો છે બરાબર એ લોટને આપણે ચાળણીની અંદર લઈએ પછી આપણા બે હાથ વડે આ જગ્યાએને હલાવવાની છે એટલે કે ચાળવાની પ્રક્રિયા કરવાની છે તો શું થશે કે જે ચાળણીની અંદર જે જાળી મૂકેલી હશે જે છિદ્રો હશે એ છિદ્રો એકદમ નાના હોય તો એ છિદ્રો શું કરશે કે લોટની અંદર જે સૂક્ષ્મ કણો હશે એ ચાળણીની જે જાળી હશે એની અંદરથી નીચે થાળીમાં પડશે જ્યારે એ ચાળણીના જે છિદ્રો છે એના કરતાં જે મોટા ઘટકો હશે મોટી સાઈઝમાં કદમાં મોટા હશે તો એ ક્યાં રહી જશે ચાળણીની ઉપર રહી જશે જ્યારે જે ઝીણા ઘટકો હશે એ ક્યાં જશે ચાળણીની નીચે થાળીમાં પડશે તો આ જે ક્રિયા થઈ એ ચાળવાની ક્રિયા થઈ તો ચાળવાની ક્રિયામાં શું થયું કે જે મોટા ઘટકો હતા ચાળણીના છિદ્ર કરતાં મોટા એ બધા ચાળણીની ઉપર રહી ગયા જ્યારે ચાળણી કરતાં જે નાના ઘટકો હતા ચાળણીના છિદ્ર કરતાં જે નાના ઘટકો એ ચાળણીની નીચે થાળાની અંદર આવી ગયા બરાબર તો આ જે ક્રિયાથી એ ચાળવાની ક્રિયા થઈ તો લોટ બાંધતી વખતે આપણે શું કરીએ ચાળીએ એટલે માટે છીએ કે એની અંદર જે અડધા કે આખા ઘઉ રહી ગયા હોય કદાચ પછી બીજી કોઈ બી અશુદ્ધિ હોય એની અંદર કોતરા હોય થૂલા હોય તો આ બધું લોટ બાંધીએ તો એની અંદર આવે નહીં એટલા માટે આપણે ચાળવાની ક્રિયા કરતા હોઈએ છીએ તો અહીંયા એ જ પ્રવૃત્તિ આપી છે તો એ લોટમાં અવલોકન શું થશે કે આપણે ક્રિયા કરી બરાબર એ ક્રિયા પછી આપણે શું
Gracias.
લઈ લેવાનું. તો આ જે પાણી આવ્યું એને કહેવાય નિરાકરણ. શું કહેવાય? નિરાકરણ એટલે ડિકેન્ટેશન. ડિકેન્ટેશન એટલે કે નિરાકરણ. તો જ્યારે જે ગંદું પાણી ખૂબ પાણીમાં એને દૂર કરવાની પદ્ધતિને નિરાકરણ કહે છે. હવે નિક્ષેપણ અને નિરાકરણ. હવે ભારતમાં શું થશે કે આપણે જે પ્રવાહીની અંદર જે ઘનકણો આવેલા હોય એ ઘનકણોને દૂર કરવા માટે આપણે કોઈ પણ પ્રવાહી હોય પ્રવાહીની અંદર દ્રાવ્ય ના થઈ શકે એવા જે પદાર્થો હોય અશુદ્ધિઓ હોય તેને આપણે દૂર કેવી રીતે કરવા અને નીચે આપણને બીજું જે પ્રવાહી હોય સ્વચ્છ રૂપે મેળવવું હોય તો એના માટે ઢાળ એટલે કે ફિલ્ટરેશનની પદ્ધતિ વપરાય છે. કે મિશ્રણમાં રહેલા પ્રવાહી ઘટકમાંથી પ્રવાહી ઘટકમાંથી મિશ્રણ થાય એ ઘટકમાંથી ઓગળે નહીં તેવા ઘન ઘટકોને કાપડના ટુકડો કાપડનો ટુકડો અથવા જાળીદાર સાધન વડે અલગ કરવાની પદ્ધતિને ધારણ કરે છે. આમાં આપણે ઉદાહરણ આપ્યું છે ચાનું. ચા બનાવેલી હોય તેમાંથી ચાની ભૂકીને દૂર કરવી. હવે આપણે ચા બનાવીએ તો એની અંદર ખબર છે ખાંડ તો પાણીમાં દ્રાવ્ય છે તો પાણીમાં દ્રાવ્ય થઈ જશે. એની અંદર આપણે આદુમાંની જે ચાની ભૂકી નાખી છે એ ચાની ભૂકી એના અંદર જે દ્રવ્ય હશે એ તો પાણીની અંદર નાખી દેશે પણ એ પોતે ઓગળતી નથી. તો હવે આપણે ચા પીવી હોય તો ભાઈ એમને તો આપણે પીતા નથી એને આપણે શું કરીએ છીએ ગાળીએ છીએ ગળણી વડે. તેના માટે ગળણી વડે આપણે ગાળીએ છીએ બરાબર. તો એ જે ગાળણની ક્રિયા થઈ આપણે ખાલી કે ચા બનાવી છે એ ચા બનાવીમાંથી આપણે પત્તીઓ અલગ કરી ચા પત્તી અને આપણે ચા જે બનાવી છે એ આપણે અલગ કરવામાં એ જે પદ્ધતિ થઈ એને ફિલ્ટરેશન એટલે કે ગાળણ કહેવામાં આવે છે. અહીંયા ત્રણે જોઈ લઈએ કે મિશ્રણમાં રહેલા ભારે ઘટકો અને તેમાં પાણી ઉમેરવા બીજે તળિયે બેસી જાય તે પદ્ધતિને નિક્ષેપણ કહે છે. એટલે કે માણસ જે ખાતો જે ઘટકો હોય એ તળિયે બેસી જાય અને ઉપર જ આપણે દાળને ચોખા જતા હોય તો ખબર છે કે દાળને ચોખાની અંદર પાણી નાખીએ તો દાળ હોય ચોખા હોય તળિયે બેસી જાય અને પાણી ઉપર રહી જાય. તો આ જે ક્રિયા થઈ એને કહેવાય નિક્ષેપણ. અને હવે શું થશે કે દાળ અને ચોખામાં જે ઘૂંટના રચવાનું જે પદાર્થ હોય એને દૂર કરવા માટે આપણે એની અંદર પાણી નાખીને આપણે થોડી વાર મસળી અને પછી એ પાણીને આપણે દૂર કરીએ છીએ. એ પાણીને આપણે કઈ રીતે દૂર કરીએ છીએ તો એ નિતારણની ક્રિયા. કઈ થઈ? નિતારણની ક્રિયા બરાબર. અને અહીંયા ગાળની ક્રિયામાં જ આપણે જોયું ચાની ભૂકીને ચામાંથી દૂર કરવી બરાબર. તો જ્યારે ગંદુ પાણી ધૂળવાળું પાણી દૂર કરવાની પદ્ધતિને નિતારણ કહે છે. અને ધારણ એટલે કે મિશ્રણમાં રહેલા પ્રવાહી ઘટકમાંથી ઓગળે નહીં તેવા ઘન પદાર્થ ઘન ઘટકોને કાપડના ટુકડા ટુકડા કે જાળીદાર સાધન વડે અલગ કરવાની પદ્ધતિને ધારણ કહે છે. હવે આ જે નિક્ષેપણ નિતારણ છે એના માટે પદ્ધતિ આપેલી છે કે ડંખનું પાણી હોય એનાથી નિતારણ નિક્ષેપણ અને ધારણની પ્રક્રિયા વડે અશુદ્ધિઓ જે હોય એ પાણી દૂર કરવાની અને સ્વચ્છ પાણી મેળવવાની પ્રવૃત્તિ છે. એમાં સાથે ખબર છે કે ડરું પાણી ભરેલો ક્યારે છે બે ખાલી નીકળી લીધા છે ઘરની ધારણ પાત્ર એટલે ગાળવા માટે ફિલ્ટર પેપર આ જે ફિલ્ટર પેપર એટલે કે આપણે કાપડનો ટુકડો લીધો ધારણ કરવા માટે એ રીતે આપણે જે ફ્લેવર એડ્રેટ હોય એની અંદર ફિલ્ટર પેપરનો ઉઘરા કોઈ પણ વસ્તુ પ્રવાહીને કાઢવું હોય તો એના માટે ફિલ્ટર પેપરનો યુઝ થતો હોય છે બરાબર. કાગળ જે વસ્તુ આવે અને ફિલ્ટર પેપર કે પછી ધારણ કાઢવા અને સ્કેન લેવાનું છે. તો અહીંયા શું છે એ શું ક્યાં છે એની અંદર આપણે અશુદ્ધિઓ જે પાણીની છે એમાં શું થશે કે અશુદ્ધિઓ નીચે બેસી જશે પાણી ઉપર રહેશે. એ જે પદ્ધતિ થઈ એને નિક્ષેપણ એટલે કે સેડિમેન્ટેશન કરીશું. પછી આ જે અશુદ્ધિઓ છે એને ક્લાસની અંદર રહેવા દેવાનું છે. ઉપર પાણી છે એને દૂર કરવું નહીં. તો એ જે દૂર પાણી દૂર કરવા માટે આપણને જે પદ્ધતિ વાપરી એને કહેવાય નિતાર એટલે ડિકેન્ટેશન. અને પછી શું થશે આ જે અશુદ્ધિઓ બીજી કોઈ પણ છે તો એને આપણે ધારણની પદ્ધતિ વડે દૂર કરવાની છે. શું કરશું કે ધારણ પાત્ર એટલે ઘણી લઈશું ઘણીની અંદર ફિલ્ટર પેપર એટલે કે આપણે કાપડનો ટુકડો મૂકીએ એ ફિલ્ટર પેપર પણ આવે છે. એ ફિલ્ટર પેપરને મૂકવાનું અને હવે જે અશુદ્ધિઓ વાળું પાણી હોય એને આપણે અહીંયા ઘણીની અંદર નાખીએ તો શું થશે કે અહીંયા જે ફિલ્ટર પેપર હશે એના દ્વારા અશુદ્ધિઓ અહીંયા રહી જશે અને પાણી જે હશે એ શુદ્ધ સ્વરૂપે એને જે નીકળમાં આવશે. તો આ જે પદ્ધતિ થઈ એને કહેવાય ધારણ બરાબર.
અંતરાની પ્રક્રિયા દ્વારા જે પાણી છે એ પાણીમાં થોડી ઘટતી અશુદ્ધિ અને હોય છે. ત્યારબાદ તેને ધારણની પદ્ધતિ વડે આપણે સ્વચ્છ પાણી મેળવી શકીએ છીએ. એની અંદર કે છેલ્લે નીકળે શું આવ્યો પ્રવૃત્તિ કરી તો પાણીને નિક્ષેપન ક્રિયા દરમિયાન પાણીમાં અદ્રાવ્ય અને ઘન અશુદ્ધિઓ તળિયે ઉઠી થઈ જાય છે અને એની અંદર દ્રાવ્યના વિધ્વન અશુદ્ધિઓ જે પણ અદ્રાવ્ય શુદ્ધિઓ તળિયે જમા થઈ જાય તો એ નિક્ષેપનની ક્રિયાનું થયું અને નિંદરાની પ્રક્રિયામાં શું થશે કે નિંદરાની પ્રક્રિયા દરમિયાન પાણીમાં અદ્રાવ્ય અને ઘન અશુદ્ધિઓ મહદઅંશે દૂર કરી છે. મહદઅંશ Thank you.